नमस्ते विद्यार्थी मित्रों, आज आप जोईशू गुजराती धोरण बे। बधा पोतपोता लीथो, पेन्सिल, इरेजर और स्केल, चल आटलू लई अने बेसी जाओ। हाँ, लई लीधु बधाए? गुजराती लीथो, पेन, पेन्सिल, इरेजर और स्केल। जुओ लीथा में पेज नंबर 17 काढ़ो बधा। जेने लीथा में लखेलू हो ई लोकोए रब बुक में लखवानू छे, न लखेलू हो ई लोकोए लीथा में लखवानू छे। समझाई गयू? चल आपणे अहींया सुधीना वाक्य लखेला हता। आगळ हवे नीचे जुओ कि प्रवृत्तिओ એ દુકાનોના ચિત્રોને આધારે એ દુકાનોમાંથી શું શું મળે તે લખો। હવે આપણે અહીંયા શેની દુકાન આપેલી છે? દવાની દુકાન। તો દવાની દુકાનમાં શું મળે? દવાની દુકાનમાં શું મળે તે આપણે લખવાનું છે। હવે દવાની દુકાનમાં આપણે મેડિકલમાં જઈએ તો આપણને શું શું મળે એ લખીએ આપણે। તો પહેલાં તો દવા મળે। શું મળે? દવા મળે। ત્યાર પછી ઇન્જેક્શન મળે। ઇન્જેક્શન મળે ને, દવા મળે, ઇન્જેક્શન મળે। ત્યાર પછી પાટો મળે, પાટા મળે ને, આપણે ઓલા પગમાં વાગ્યું હોય તો એને બાંધવા માટેનો પાટો પણ ત્યાં મળે। ત્યાર પછી વિક્સ બામ મળે, ત્યાર પછી ઉધરસ કે તાવ કાંઈ પણ આપણે સિરપ લેવી હોય તો સિરપ મળે। ત્યાર પછી બીજું શું મળે? તો કે દવા મળે, વિક્સ બામ મળે, ઇન્જેક્શન મળે, પાટો મળે, સિરપ મળે અને હાથ પગ દુખતા હોય તો તે ચોડવા માટેનું તેલ પણ મળે। બરોબર? તો આપણે જઈએ દવાની દુકાને તો આટલું બધું આપણને મળી જાય। ત્યાર પછી શું છે કે શાકભાજીની દુકાન। હવે શાકભાજીની દુકાને જાઓ તો તમને શું મળે? તો લખો, બટેટા મળે, રીંગણા મળે, ત્યાર પછી કોબી મળે, કોબી જ, ત્યાર પછી વટાણા, કોથમીર, આદુ અને ભીંડો અને કારેલા। જો શાકભાજીવાળાને ત્યાં જઈ તો આપણને ઘણું બધું શાકભાજી મળે મળે ને। હા, તમે કોઈ દિવસ શાકભાજીવાળાને ત્યાં ગયા છો અથવા તો તમે શાકભાજીવાળાને જોયો છે? શાક વેચવા જે નીકળતો હોય એને શાકભાજીવાળો કહેવામાં આવે છે। તેની પાસે બટેટા, વટાણા, રીંગણા, કોથમરી, આદુ, કોબીજ, પીંડો અને કારેલા આ બધું જ એની પાસેથી મળી જાય છે ને। હા, ચાલો ત્યાર પછી નીચે જુઓ। સ્ટેશનરી સ્ટોર્સ એટલે કે તમારી પેન્સિલ, પેન, ઇરેઝર, સ્કેલ, કંપાસ જ્યાં મળતું હોય, ટેક્સ્ટબુક, એને સ્ટેશનરી સ્ટોર્સ કહેવામાં આવે છે। તો ત્યાં શું શું મળે? તો લખો કે પુસ્તક મળે, કંપાસ મળે, એ કંપાસ બોક્સ મળે, ત્યાર પછી સ્કેલ મળે, ત્યાર પછી પેન્સિલ મળે, ત્યાર પછી બોલપેન મળે અને કલર પણ મળે। બરોબર? તો આપણે સ્ટેશનરીએ જઈએ તો આટલી બધી વસ્તુ આપણને મળે છે ને। હા, જો દવાની દુકાને જઈએ તો શું મળે? ત્યાર પછી શાકભાજીવાળાને ત્યાં જઈએ તો શું મળે? અને સ્ટેશનરીની દુકાને જઈએ તો શું મળે? એટલે અલગ અલગ સ્ટોર હોય છે, એમાં અલગ અલગ વસ્તુ મળતી હોય છે। કે જેમ કે તમે દૂધની ડેરીમાં જાઓ તો તમને શું મળે? દૂધ મળે, દહીં મળે, છાશ મળે ને, પનીર છે, આવું બધું ત્યાં મળે છે। તો પછી તમે સ્ટેશનરીમાં જાઓ તો તમને પુસ્તક ને એવું બધું મળે। એટલે અલગ અલગ સ્ટોર હોય છે, જેમ કે કપડાની દુકાને જાઓ
કે તમારે તમારા કપડાં લેવા છે તો ત્યાં તમને કંઈ શાકભાજી થોડા મળશે? તમે એમ કહો કપડાની દુકાને જઈને એમ કહો કે ભાઈ મને બટેટા આપો, તો એ લોકો તમને આપશે? ના આપે, કારણ કે એ શેની દુકાન છે? તો કે કાપડની છે, કપડાની છે, ત્યાં શાકભાજી મળે નહીં. એટલે કે તમે જે સ્ટોર ઉપર જાઓ ત્યાં જે વસ્તુ મળતી હોય એ જ તમને આપવામાં આવે, બીજી વસ્તુ એ સ્ટોરમાંથી મળતી નથી. સમજાયું બધાને? સરસ, ચાલો હવે આગળના પેજ પર જાઓ બધા. જુઓ આગળના પેજ ઉપર શું છે? ઓહો, કેવું મસ્ત મેળાનું ચિત્ર છે, છે ને? મજા આવે એવું સરસ મજાનું મેળાનું ચિત્ર છે. અને આગળ જુઓ શું છે કે એક ટ્રાફિક પોલીસ છે એ ઊભા છે અને બિલાડી બેન ચાલ્યા જાય છે. ટ્રાફિક પોલીસ છે એ કોણ છે? જુઓ એનું મોઢું તો જુઓ, એ તો કૂતરાભાઈ છે. કોણ છે? કૂતરાભાઈ. હા, અને નીચે છે સરસ મજાનું મેળાનું ચિત્ર આપેલું છે. બધા પોતપોતાના લીથામાં જુએ કે સરસ મજાનું મેળાનું ચિત્ર છે. જુઓ અહીંયા ચકરડી છે, એમાં બાળકો બેઠા છે, હાથી અને ઘોડા ઉપર બાળકો બેઠા છે. અહીંયા ટ્રેન ગાડી જાય છે ને. અહીંયા છે એ આ જાદુગર છે, કંઈક ખેલ બતાવે છે. અહીંયા આ બાળકો દડાની સાથે રમે છે. એટલે સરસ મજાનું એક મેળાનું ચિત્ર અહીંયા આપણને આપેલું છે. હવે અહીંયા કે ગાય એનું ગીત, અહીંયા એવું લખેલું છે કે ગાય એનું ગીત, કે આ સરસ મજાનું ગીત છે. જો તમે ગાવતો તો મારું ને હું ગાવતો મારું, એટલે આપણા બધાનું સરસ અને સુંદર મજાનું ગીત. ગીતનું નામ કેવું છે? કે બિલાડીનું બચ્ચું. કેવું છે ગીતનું નામ? બિલાડીનું બચ્ચું. જો અહીંયા બિલાડીનું બચ્ચું દેખાય છે તમને લોકોને? જો હું રાઉન્ડ કરી દઉં, આ છે બિલાડીનું બચ્ચું. હવે સરસ મજાનું ગીત છે, હું તમને ગાઈને સંભળાવું છું, બરોબર? કે બિલાડીનું નાનું બચ્ચું મેળો જોવા જાય, બિલાડીનું નાનું બચ્ચું મેળો જોવા જાય, બસ રિક્ષામાં ચક્કર આવે, ચાલતું ચાલતું જાય. કે બિલાડીનું નાનું બચ્ચું છે એ મેળો જોવા જાય છે, ક્યાં જાય છે? મેળો જોવા. તો એને બસ અને રિક્ષામાં ચક્કર આવે છે, એને બસ અને રિક્ષામાં ચક્કર આવે છે, એટલે પોતે ચાલતું ચાલતું જાય છે, એટલે કે ચાલીને જાય છે. રસ્તા ઉપર ડાબે ચાલે, હળવે હળવે જાય, ચહેરા ઉપર હિંમત રાખે પણ મનમાં ગભરાય. શું કહે છે? કે રસ્તા ઉપર ડાબી બાજુ તે ચાલે છે અને હળવે હળવે એટલે કે ધીમે ધીમેથી તે જાય છે, એટલે એના ચહેરા ઉપર તો જાણે આનંદ છે કે પોતે મેળામાં જાય છે, પરંતુ એને મનમાં ગભરાય છે કે કદાચ આ ગાડીવાળા કોઈક મને પીલી લેશે, તો કદાચ કોઈક ગાડીવાળા મને અથડાઈ દેશે, તો એટલે પોતે મનમાં ડરે છે. કૂતરા ભાઈ તો ટ્રાફિક પોલીસ દૂરથી સમજી જાય, સીટી મારી હાથ બતાવે ટ્રાફિક અટકી જાય. કૂતરા ભાઈ તો ટ્રાફિક પોલીસ, જુઓ અહીંયા કૂતરાભાઈ છે, અહીંયા ઊભા છે ને આ કૂતરાભાઈ છે, ટ્રાફિક પોલીસ છે. કોણ છે? ટ્રાફિક પોલીસ. ઈ છે ઈ દૂરથી સમજી જાય છે કે ભાઈ બિલાડી બેન આવે છે, એટલા માટે ઈ શું કરે છે કે સીટી મારી અને જે બસ રિક્ષા કે કઈ પણ કાર આવે છે એને ઊભી રાખી દે છે. આભાર કૂતરાભાઈનો માની બચ્ચું આગળ જાય, કે કૂતરાભાઈને એમ કહે છે કે કૂતરાભાઈ તમારો આભાર, હું એમ કરી અને પોતે આગળ જાય છે. મેળે પહોંચ્યું મેળામાં તો ભીડ ગજબની થાય, મેળે પહોંચ્યું મેળામાં, મેળે એટલે કે પોતાની જાતથી પોતે મેળામાં પહોંચી જાય છે અને ત્યાં જઈને જુએ છે કે લોકોની ભીડ ખૂબ જ ગજબની, એટલે કે બહુ જાજી બધી ભીડ દેખાય છે. ચકડોળ ઊંચું નીચું ફરતું વાદળ સુધી જાય, કે ચકડોળ છે, જો અહીંયા ચકડોળ દેખાય છે, જુઓ આ ચકડોળ છે એ ઊંચું નીચું ફરે છે અને ક્યાં સુધી જાય છે? તો કે વાદળ સુધી જાય છે. નાની એવી રેલગાડી જોઈ બચ્ચું બહુ હરખાય, નાની એવી
રેલગાડીને જોઈ અને બચ્ચું ખૂબ જ હરખાય છે. મદારીની મજા આવી જાદુની નવાઈ, કે મદારી નવા નવા ખેલ બતાવે છે, એની ખૂબ મજા પડે છે. અને જાદુગર એની ટોપીમાંથી કંઈક સસલું બતાવે છે, ટોપીમાંથી જાણે સસલું કાઢે છે, એ જોવાની ખૂબ જ મજા પડે છે. સાંજ પડી ગઈ, હવે બચ્ચું પાછું ઘરે જાય. સાંજ સુધી એને તો જાણે મેળાની મોજ માણી, અને હવે સાંજ પડી એટલે બચ્ચું છે એ ઘરે પાછું જાય છે. કેવું સરસ સુંદર મજાનું ગીત હતું, બિલાડીનું નાનું બચ્ચું મેળો જોવા જાય, બસ રિક્ષામાં ચક્કર આવે એ તો ચાલતું ચાલતું જાય, રસ્તા ઉપર ડાબે ચાલે હળવે હળવે જાય, રસ્તા ઉપર ડાબે ચાલે હળવે હળવે જાય, ચહેરા ઉપર હિંમત રાખે પણ મનમાં ગભરાય, કૂતરા ભાઈ તો ટ્રાફિક પોલીસ દૂરથી સમજી જાય, સીટી મારી હાથ બતાવે ટ્રાફિક અટકી જાય, આભાર કૂતરા ભાઈનો માની બચ્ચું આગળ જાય, મેળે પહોંચ્યું મેળામાં તો ભીડ ગજબની થાય, ચકડોળ ઊંચું નીચું ફરતું વાદળ સુધી જાય, નાની એવી રેલગાડી જોઈ બચ્ચું બહુ હરખાય, મદારીની મજા આવી જાદુની નવાઈ, સાંજ પડી ગઈ હવે બચ્ચું પાછું ઘરે જાય. બચ્ચું સવારનું નીકળ્યું હતું મેળાની મજા માણી, સાંજ પડી એટલે ફરીથી ઘરે જાય છે. મજા પડી ને તમને બધાને ગીત સાંભળવાની? સરસ. હવે આગળના પેજ પર જાઓ બધા, જુઓ પાછળના પેજ પર શું છે. હવે નવું ચેપ્ટર છે 7 નંબરનું, આમ પણ હોય. શું પણ હોય કે આમ પણ હોય, એમાં પણ સરસ મજાનું ગીત છે. જુઓ અહીંયા એક શું છે, એક બાપા છે, એક ડોસા બાપા છે, ક્યાં બેઠા છે, ગધાની ઉપર. ક્યાં બેઠા છે, ગધેડાની ઉપર. કે 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી. જુઓ એ ડોસાની દાઢી કેવડી છે, 1.5 ફૂટની. કેવડી? 1.5 ફૂટની. અને 4 ફૂટની એની ચોટલી છે, 4 ફૂટની એની ચોટલી છે. ગધા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી, ગધેડાની ઉપર બેસે છે પોતે પોટલી માથે મૂકી છે. ઠસ ઠસ જાય, ફસ ફસ થાય, પોતે ઠસ ઠસ એટલે કે ચાલે છે તો ગધેડોનો પગ ઘસતો ઘસતો ફસ ફસ કરતો જાય છે. ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. જુઓ અહીંયા ચોટલીનો ઝૂલો બનાવેલો છે, એમાં બેઠા છે પંખીઓ કે જાણે ગીતો ગાય છે. ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સર સર. પોતાની ચોટલી ઉડે છે ફર ફર, અને દાઢી ઉડે છે સર સર. ગધાની પૂંછડી લાંબી લસ, ટાઢે ધ્રુજે થર ઠસ. ગધેડાની પૂંછડી લાંબી લાંબી લસ છે અને ટાઢની ધ્રુજે છે થર ઠસ, કે એ ગધેડાની પૂંછડી ટાઢથી જાણે ધ્રુજવા લાગે છે. 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી, જે આ ડોસો છે એની 1.5 ફૂટની દાઢી છે અને 4 ફૂટની ચોટલી છે, ગધેડા ઉપર બેસે છે અને એની માથે પોટલી મૂકી છે, કે પોતાની માથે પોટલી મૂકી અને ગધેડા પર પોતે જાય છે. ઠસ ઠસ થાય છે અને ફસ ફસ થાય છે, કે ડોસો જેમ ગધેડાને હલાવે છે ઠસ ઠસ કરીને, તો ગધેડો ફસ ફસ થતો જાય છે. અને ચોટલીના ઝૂલામાં પંખીઓ બેસી અને ગીતો ગાવા લાગે છે, ચોટલીના ઝૂલામાં પંખીઓ બેઠા છે અને ગીતો ગાય છે. ચોટલી ઉડે છે ફરરર, અને દાઢી ઉડે છે સરરર. એની ચોટલી પણ ફર ફર ઉડે છે અને દાઢી પણ સર સર ઉડે છે. ગધેડાની લાંબી પૂંછડી છે એટલે ગધેડાને ઠંડી ખૂબ જ લાગે છે, તે થર 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 ધ્રુજવા લાગે છે. આમ પણ હોય એટલે કે આવું પણ બની શકે છે, સરસ મજાનું જે અહીંયા આપણને કાવ્ય આપેલું છે. હવે આપણે નીચે જોઈએ કે ગીતને આધારે સાચું ચિત્ર હોય તો ખરાની નિશાની અને ખોટું ચિત્ર હોય તો
ફોટાની નિશાની કરો. હવે અહીંયા જુઓ, દાઢી કેટલી છે? તો કે 1.5 ફૂટની. અહીંયા એને દાઢી છે નહીં, અહીંયા આ ચિત્રમાં એને દાઢી આપેલી છે. તમારે અહીંયા જો તમને બોક્સ દેખાતું હોય તો અહીંયા દાઢી નથી એટલે પહેલાં આવશે ખોટું, અહીંયા દાઢી છે એમાં આવશે સાચું. સમજાય છે ને? હં. ત્યાર પછી બીજું છે, આમાં ચોટલી છે અને આમાં ટકો છે, તો આપણે તો શેમાં કરવાનું છે? ચોટલીમાં. કારણ કે ડોસાની ચોટલી કેવડી છે? તો કે 4 ફૂટની. કેવડી છે? 4 ફૂટની. ત્યાર પછી આમાં ટકો છે એટલે ખોટું આવશે. હવે એના પછીના પેજ પર જાઓ. જુઓ, આમાં ગધેડા પર ડોસો બેઠો છે અને અહીંયા ઘોડા પર બેઠો છે. તો આપણે ચિત્રમાં શેના પર બેઠો છે? ગધેડા ઉપર ને. તો અહીંયા સાચું આવશે અને અહીંયા ખોટું આવશે. ત્યાર પછી જો અહીંયા ચોટલીમાં દાંતિયો ફેરવે છે અને અહીંયા ચોટલીમાં પંખીઓ ગીતો ગાય છે, તો આ સાચું કે આ સાચું? અહીંયા આવશે, કારણ કે પંખીઓ એની ચોટલીમાં બેસીને ગીતો ગાય છે, એ દાંતિયો ફેરવતો નથી, આ ખોટું આવશે. ત્યાર પછી આ ગધેડું છે, આ ગધેડાની ટૂંકી પૂંછડી છે અને આ ગધેડાની લાંબી પૂંછડી છે. તો આપણને કેવી પૂંછડી બતાવવામાં આવી છે? લાંબી પૂંછડી. આ ગધેડાની ટૂંકી પૂંછડી પર ચોકડી, બરાબર. હવે નીચે પ્રશ્ન જવાબ છે કે ડોસાની દાઢી કેટલા ફૂટની છે? ડોસાની દાઢી કેટલા ફૂટની છે? તો જવાબ લખો, ડોસાની દાઢી ડોસાની દાઢી 1.5 ફૂટની છે. કેટલા ફૂટની? 1.5 ફૂટની છે. ત્યાર પછી છે કે ડોસાની ચોટલી કેટલા ફૂટની છે? તો ડોસાની ચોટલી 4 ફૂટની છે. કેટલા ફૂટની? 4 ફૂટની છે. ત્યાર પછી છે કે ડોસો સાની ઉપર બેઠો છે? તો ડોસો ગધેડા ઉપર બેઠો છે. ડોસો ક્યાં બેઠો છે? ગધેડા ઉપર. હવે ડોસાએ માથા પર શું મૂક્યું છે? ડોસાએ માથા પર પોટલી મૂકી છે. શું મૂક્યું છે? પોટલી મૂકી છે. લખાઈ ગયા બધાને પ્રશ્ન જવાબ? સરસ. પહેલો પ્રશ્ન એવો હતો કે ડોસાની દાઢી કેટલા ફૂટની છે? ડોસાની દાઢી 1.5 ફૂટની છે. ડોસાની ચોટલી કેટલા ફૂટની છે? ડોસાની ચોટલી 4 ફૂટની છે. ડોસો સાની ઉપર બેઠો છે? ડોસો ગધેડા ઉપર બેઠો છે. ડોસાએ માથા પર શું મૂક્યું છે? ડોસાએ માથા પર પોટલી મૂકી છે. સરસ મજાના પ્રશ્ન જવાબ આપણે લખી લીધા. કેવો સરસ મજાનું કાવ્ય છે કે ભાઈ ડોસાની દાઢી 1.5 ફૂટની અને ડોસાની ચોટલી 4 ફૂટની, ગધેડા ઉપર પોતે બેઠો છે અને પંખીઓ એની ચોટલીમાં ગીતો ગાય છે. ગાય છે ને? એવી સરસ મજાની આપણે અહીંયા કવિતા જોઈ. હવે તમારે હોમવર્કમાં શું લખવાનું છે સાંભળો. પેજ નંબર 20 પર લખેલું કાવ્ય જુઓ બધા. પેજ નંબર 20 જુઓ. પેજ નંબર 20 પર લખેલું કાવ્ય છે એ તમારે એક વખત લખવાનું છે. કેટલી વખત? એક વખત. HW બરોબર સાંભળજો અને બરોબર સારા અક્ષરથી લખજો. આ એક વખત કાવ્ય લખવાનું છે અને 21 નંબર ઉપર આપેલા પ્રશ્ન, આજે 4 પ્રશ્ન આપણે લખ્યા એ પણ એક વખત લખવાના છે. આ 4 પ્રશ્ન છે એ એક વખત લખવા. સમજાઈ ગયું બધાને?
આજનું હોમવર્ક, આજની તારીખ અને આજનો વાર લખવાનો છે. ત્યાર પછી આજનું હોમવર્ક લખવાનું છે. જે કાવ્ય લખેલું છે એટલું કાવ્ય લખવાનું અને એકથી ચાર પ્રશ્ન જવાબ લખવાના. સમજાઈ ગયું બધાને? સમજાઈ ગયું ને? સરસ. ચાલો આવજો.